સ્પાઈડર, ગરોળી કે કોકરોચ જેવી જીવાત જોઈને મોટાભાગે લોકો ડરી જતા હોય છે, પરંતુ આ બધા જીવડાઓ કરતા પણ વધારે ખતરનાક મચ્છર છે, જેને જોવાથી આપણે કદાપી ગભરાતા પણ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે મચ્છર કરડવાથી થતી બીમારીઓના કારણે દર વર્ષે દુનિયામાં 10 લાખ લોકો કરતા પણ વધારે પોતાનો જીવ ગુમાવે છે. અને મચ્છર કરતા બીજું કોઈ એવું પ્રાણી નથી જેના કારણે આટલા બધા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય, અને આના કારણે મચ્છરને દુનિયાનું સૌથી ઘાતક પ્રાણી માનવામાં આવે છે. પૂરી દુનિયામાં મચ્છરોની લગભગ 3000 કરતા પણ વધારે પ્રજાતિ હોય છે. જો કે દરેક મચ્છર જાનલેવા હોતું નથી, પરંતુ આપણા ઘરમાં આવતા મચ્છરોમાં જો એક પણ મચ્છર ડેન્ગ્યુ કે મેલેરિયા ફેલાવનારું આવી જાય તો એ મચ્છરના એક વાર કરડવા માત્રથી પણ આપણો જીવ જોખમમાં મુકાઈ શકે છે. લગભગ મચ્છર તો 12 મહિને જોવા મળે છે, પરંતુ ગરમીની મોસમમાં અને વરસાદની મોસમ પૂર્ણ થતાં મચ્છરોનો ઉપદ્રવ અત્યંત વધી જાય છે, અને આ જ સમય હોય છે જ્યારે બીમારી ફેલાવવાવાળા મચ્છરોની સંખ્યા સૌથી વધારે હોય છે. મચ્છરના કરડવાથી ફેલાતી બીમારીઓમાં સૌથી વધારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા નામ સૌથી વધારે પ્રસિદ્ધ છે, અને આ ત્રણેય બીમારીઓ આજે સૌથી વધારે ફેલાઈ રહી છે. મચ્છરનો ઉપદ્રવ વધવાના કારણે મચ્છરને મારવાવાળી પ્રોડક્ટનો 25,000 કરોડ કરતાં પણ વધારે વ્યાપાર બની ચૂક્યો છે, અને આ પ્રોડક્ટમાં મચ્છર મારવાની અગરબત્તી, મચ્છર મારવાનું કાર્ડ, લોશન, સ્પ્રે વગેરે જેવી વસ્તુઓ સામેલ છે. પરંતુ આજ સુધીમાં કોઈ પણ એવી પ્રોડક્ટ નથી બની કે જે ફક્ત મચ્છરને જ મારે અને માણસ ઉપર કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ ના કરે, કેમ કે આ બધા જ પ્રોડક્ટમાં કેમિકલની માત્રા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે, જેના ઉપયોગથી આપણે મચ્છરથી બચી તો શકીએ છીએ, પરંતુ તેની ખતરનાક સાઈડ ઇફેક્ટ પણ આપણા શરીર ઉપર થતી હોય છે. મિત્રો, આજે આપણે 3 એવા પ્રયોગ વિશે જાણશું જેના ઉપયોગથી આપણે આપણા ઘરમાં આવતા મચ્છરથી તો બચી શકીએ, પરંતુ તેની સાઈડ ઇફેક્ટ આપણા શરીર ઉપર ના થાય, કારણ કે એ 3 પ્રયોગો સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે. પહેલો પ્રયોગ સૌથી તેજ છે, તેનાથી ફક્ત 10-15 સેકન્ડની અંદર જ આપણી રૂમમાં રહેલા મચ્છરથી છુટકારો મળી શકે છે. બીજા પ્રયોગથી પૂરી રાત સુધી મચ્છરને આપણી પાસે આવતા રોકી શકાય, અને ત્રીજો પ્રયોગ મોટી રૂમ કે મોટા હોલ માટે ઉપયોગી છે. અને આ સિવાય આપણે જાણશું કે મુસાફરી દરમિયાન કે અન્ય જાહેર સ્થળો પર મચ્છરોથી આપણા શરીરને કઈ રીતે બચાવી શકાય. પ્રથમ પ્રયોગ, તેના માટે આપણે જરૂર પડશે તેજપત્તા, લીમડાનું તેલ અને કપૂર. લીમડાના તેલની અંદર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. મચ્છરની સાથે સાથે ત્વચાના રોગોમાં પણ લીમડાનું તેલ ઉપયોગી છે. હવે આ પ્રયોગ કરવા માટે 100 ml લીમડાના તેલની અંદર 1 ચમચી કપૂરનો પાવડર મેળવીને એ તેલને કોઈ સ્પ્રે બોટલની અંદર ભરી લો. પછી 2-3 તેજપત્તા ઉપર આ મિશ્રણ છાંટીને તેને રૂમની અંદર સળગાવી દો. આના સળગવાથી નીકળતો ધુમાડો રૂમની અંદર રહેલા મચ્છરને 15-20 સેકન્ડની અંદર જ ભગાવી દેશે. મિત્રો, તેજપત્તા સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તે આપણા મગજને શાંત કરે છે. તેજપત્તા જગાવવાથી રાત્રે નીંદ પણ સારી આવે છે, અને આનો ધુમાડો અસ્થમા જેવા દર્દીઓ માટે પણ સારો હોય છે. આ સિવાય બીજો જે પ્રયોગ છે તેના માટે લીમડાનું તેલ અને કપૂરના મિશ્રણનો દીવો પૂરી રાત પોતાના બેડ પાસે રાખો. તેનાથી આપણા બેડની આજુબાજુમાં લીમડાના તેલ અને કપૂરની ખુશબુ ફેલાવા લાગે છે, અને તે મચ્છરને આપણી પાસે આવતા રોકે છે. મિત્રો, આનો પ્રયોગ એવી રીતે પણ કરી શકાય કે કોઈ દીવો બનાવીને તેની અંદર તે તેલ ભરી દો અને રોજ રાત્રે તેનો જ ઉપયોગ કરો. આ દીવાનો ઉપયોગ ફક્ત આપણા બેડની આજુબાજુ કે પછી નાની રૂમમાં મચ્છર ભગાવવા માટે થઈ શકે. મોટી જગ્યાઓ માટે ઓઇલ બર્નરનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે ઓઇલ બર્નરમાં મીણબત્તીના દીવાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ જો આપણે તેની જગ્યાએ કપૂર અને લીમડાના તેલના મિશ્રણના દીવાનો ઉપયોગ કરીએ તો તેની અસર 2 ગણી વધી જાય છે. આ સિવાય ત્રીજા પ્રયોગ માટે નારિયેળ તેલ, લીમડાનું તેલ, લવિંગનું તેલ, પેપરમિન્ટ તેલ અને નીલગીરી તેલ, આ 5 તેલને ભેગા કરીને એક લોશન બનાવેલો, તેનો ઉપયોગ આપણે ચામડી ઉપર લગાવવા માટે કરી શકીએ. આ બધા જ તેલ આપણી ત્વચા માટે ફાયદાકારક છે, તેથી તેની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, અને આ લોશન બજારમાં મળતા લોશનની જેમ જ આપણા શરીરને મચ્છરથી બચાવે છે. મિત્રો, આ ત્રણેય પ્રયોગ પ્રાકૃતિક છે, તેથી તેની કોઈ સાઈડ ઇફેક્ટ આપણા સ્વાસ્થ્ય ઉપર થતી નથી. તો પછી બજારમાં મળતા કેમિકલયુક્ત મચ્છર મારવાના પ્રોડક્ટ કરતાં આપણે પ્રાકૃતિક પ્રયોગો કરીને મચ્છરથી બચી શકીએ અને આપણા શરીરને અનેક બીમારીથી પણ બચાવી શકીએ. આ સાથે ઉમ્મીદ કરું છું કે આજની આ માહિતી તમારા જીવનમાં ખૂબ જ કારગર નીવડે. મિત્રો, સ્વાસ્થ્ય વિશે તમે બીજી કઈ માહિતી જાણવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહો. લાઇક કરો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, અને શેર કરો એવા લોકો સાથે જેને આની જરૂર છે. અને અંતમાં ઉજ આયુર્વેદ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ઉજ આયુર્વેદ ગુજરાતીમાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.